નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નમાં કંકોત્રી દરેક લોકો છપાવતા હોય છે અને લગ્નને યાદગાર બનાવવા માટે દરેક વ્યક્તિ કંકોત્રી છપાવતી વખતે કંઈક અનોખી અને આકર્ષક કંકોત્રી બને તેવા પ્રયાસ કરતા હોય છે. ઘણા ધનવાન લોકોના લગ્નમાં આપણે એક કંકોત્રીની કિંમત 10-15 હજાર સુધીની પણ સાંભળેલી છે. જ્યારે હાલના લગ્નની કંકોત્રીમાં અલગ અલગ સંદેશો લોકોને મળે તેના માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હાલમાં પણ આવી જ એક અનોખી લગ્ન કંકોત્રી સામે આવી છે, જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાએ તેની લગ્ન કંકોત્રી દ્વારા પ્રદૂષણ તેમજ ટ્રાફિક જાગૃતિનો પ્રયાસ કર્યો છે. તો ચાલો તમને આ અંગે ડિટેલમાં જાણકારી આપી દઈએ. તો મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું સામે આવ્યું છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અને ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવિયાના લગ્ન કોર્પોરેટર મોનાલી હિરપરા સાથે સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં થવા જઈ રહ્યા છે અને પોતાના લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો તેઓએ પ્રયાસ કર્યો છે, જેને લઈને ધાર્મિકે જણાવ્યું છે કે હાલના સમયમાં યુવાનો વ્યસન કરતા કરતા ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતિનો અભાવ છે. ઓનલાઈન પ્લેટફોર્મના બેફામ ઉપયોગ થકી ઘણા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે. મોટાભાગના ગુના પોલીસના ચોપડે નોંધાતા નથી. સાયબર ક્રાઇમથી બચવા શું કરી શકાય? આવા સમાજ જાગૃતિના ઘણા મુદ્દાની સાથે હતાશ થવું નહીં ને નિરાશ થવું નહીં વગેરે પ્રોત્સાહિત વાક્યો આ લગ્નની કંકોત્રીમાં લખાયા છે. તમે જણાવી દઈએ કે અહેવાલો મુજબ આ કંકોત્રીમાં ટ્રાફિક જાગૃતિ વિશે પણ મેસેજ આપવામાં આવ્યો છે. ટૂંકો રસ્તો, ટૂંકું જીવન, રોંગ સાઈડ વાહન ચલાવવું જોખમી છે વગેરે જેવા વાક્યોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને આ લગ્ન કંકોત્રીના માધ્યમથી દરેક ઘરમાં આવા જાગૃતિના મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.